લોક ગાયક ગીતાબેન રબારી દ્વારા દાનેરા ખાતે શ્રી નીલકંઠ ઈ ઓટોમોબાઈલનું લોકાર્પણ પ્રસંગે પધાર્યા લોકોની ભારે ભીડ જામી. દાનેરાના ચેતનકુમાર જયંતિલાલ વારૈયા રબારી, જયરૂપભાઈ ભાવાભાઈ રબારીયા, બિદલાજી સમાનાજી અને ભૂમજીભાઈ ખટાણા આ સૌ મિત્રોએ સાથે મળી પણ ધાનેરા કારગીલ પાસે શ્રી નીલકંઠ ઈ ઓટોમોબાઈલ નામના શોરૂમ બનાવ્યો હતો અને તેને લોકાર્પણ પ્રસંગે આજે કચ્છની કોયલ તરીકે પ્રખ્યાત ગીતાબેન રબારી પધાર્યા હતા. ત્યારે ગીતાબેન રબારી દ્વારા આ નીલકંઠ ઈ ઓટોમોબાઈલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાધુ સંતો મહંતો સહિત અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ મીડિયા સાથેની વાતચીતમાં ગીતાબેન રબારીએ જણાવ્યું હતું કે પ્રદૂષણનો ફેલાવો અટકાવી શકાય અને મોંઘા દાટ ડીઝલ પેટ્રોલથી બચી શકાય તે માટે આ ઇલેક્ટ્રિક વાહન વસાવવા જરૂરી છે અને લોકોને પણ એકવાર આ શોરૂમમાં પધારવા માટે અપીલ કરી હતી. સુરેશ કલ્ચર, ZSTV, ધાનેરા. પરિવારો ને બધા ધ્યાન રાખીને બધા વિશ્વ માતા છે.